તારીખ સોળમી ડિસેમ્બરે શુક્રવારે જામનગરના વકીલ મંડળની સાંજ સુધી સભ્યો કરશે ત્યારબાદ આવતીકાલે શુક્રવારે સાંજે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારબાદ વિજેતા ઉમેદવારોને જાહેર કરવામાં આવશે આ વખતે વકીલ મંડળની આ ચૂંટણી ભારે રસાકસી ભરી બને તેવા એંધાણ છે ઉમેદવારી નોંધાવનાર વકીલોના કહેવા પ્રમાણે વકીલ મંડળના સભ્યો મતદારો પરિવર્તન ઈચ્છે છે વર્તમાન ટર્મમાં પ્રમુખ તરીકે ભરતભાઈ સુવા છે તેઓ આઠ વર્ષથી પ્રમુખ તરીકે ફરજો બજાવે છે ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ જોશી છે અને સેક્રેટરી તરીકે મનોજભાઈ ઝવેરી છે આ ત્રણેય હોદ્દેદારો આ વખતની ચૂંટણીમાં પણ ફરીથી આ પદો માટે ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે તેની સામે આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે વિક્રમસિંહ જેઠવા ઉપપ્રમુખ પદ માટે ભરતસિંહ જાડેજા તથા સેક્રેટરી પદ માટે જીતેન્દ્ર ગોસાઈ સહિત કારોબારી સભ્યોની સાત બેઠક માટે દસ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે વિક્રમસિંહ જેઠવાની છાવણીના ઉપપ્રમુખ પદના ઉમેદવાર તથા સેક્રેટરી પદના ઉમેદવાર કહે છે કે આ વખતે વકીલ મિત્રો પરિવર્તન ઈચ્છે છે તેની સામે ભરતભાઈ સુવાની છાવણીના ભરતભાઈ સહિતના ત્રણેય ઉમેદવારો કહે છે કે અમુ સારી લીડ સાથે આ ચૂંટણીમાં વિજય મેળવશું આજે ગુરુવારે બપોરે જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીયા દ્વારા આ છ ઉમેદવારોની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી જામનગર ન્યાય મંદિરના પટાંગણમાં લેવામાં આવેલી આ વિશેષ મુલાકાતમાં ઉમેદવારો વિક્રમસિંહ જેઠવા ભરતસિંહ જાડેજા જીતેન્દ્ર ગોસાઈ ભરતભાઈ સુવા અશોક જોશી તથા મનોજ ઝવેરી સાથે આ ચૂંટણી મુદ્દે વિશેષ વાતચીત કરવામાં આવી હતી આ વાતચીત દરમિયાન બંને પક્ષોના ઉમેદવારોએ વિવિધ મુદ્દા પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા આ સમગ્ર મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે ચીટી જામનગર ન્યૂઝમાં તમામ દર્શનનું સ્વાગત છે આજે અમે લોકો લાલ બંગલા ખાતે આવ્યા છે અને કોર્ટ જે છે ત્યાં મુખ્ય કોર્ટ છે ત્યાં અમે લોકો આવ્યા છે અને ખાસ કરીને આવતીકાલે શુક્રવારે એક આ બાર એક ચૂંટણી થવાની છે બેલેટ પેપરથી મતદાન થવાનું છે અને ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી એકદમ પરફેક્ટ અને લોકશાહી ઢબે અહીંયા ચૂંટણી થાય છે અને ખાસ કરીને વાત કરીએ તો ચૂંટણીની અંદર ઉમેદવારોમાં પણ ભારે ઉત્સાહ છે અને જે પ્રમુખ છે વર્તમાન પ્રમુખ છે છેલ્લા આઠ વર્ષથી ચૂંટાઈને આવે છે એવા ભરતભાઈ સુવા છેલ્લા આઠ વર્ષથી ચૂંટાઈને આવે છે ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ જોશી છે અને સેક્રેટરી તરીકે મનોજભાઈ ઝવેરી છે આ બધા લોકો તેજારી તરીકે નારાયણભાઈ ગઢવી છે આ બધા લોકો ઓલરેડી છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપે છે અને આ વખતે સોળ ડિસેમ્બરે દર વર્ષે સોળ ડિસેમ્બરે ચૂંટણીનું આયોજન થાય છે પણ સામે પક્ષે પ્રમુખ તરીકે વિક્રમસિંહ જેઠવા ઊભા છે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા ઊભા છે સેક્રેટરી તરીકે જીતેન્દ્રભાઈ ગોસાઈ ઊભા છે આ બધા લોકો આમ તો સિનિયર વકીલો છે પણ એક લોકશાહી ઢબે ચૂંટણી થાય અને ખાસ કરીને બારસોનું કેમ વાત બને કેવી રીતે લગભગ જે પેન્ડિંગ કામો છે એ કેમ કામ પૂરા થાય એવો એક અંદરનો ભાવ પણ જોડાયેલો હોય છે તો વિક્રમસિંહને આપણે પૂછ છું કે વિક્રમસિંહ આમ તો સામાન્ય રીતે છેલ્લા આઠ વર્ષથી ચૂંટણીની અંદર ભરતભાઈ શોવા આવે છે અને તમે પણ આ વખતે જંપલાયું છે તમે જુગાર રમવા નીકળ્યા એવું લાગે છે છેલ્લા ઘણા વર્ષોથી લોકપ્રિય ઉમેદવાર છે ઉમેદવાર છે સાત વર્ષથી આ ચૂંટાઈ આવે છે પણ એ અમારા વતનના છે જામનગર જિલ્લાના રાજકોટ જિલ્લાના છે પાકિસ્તાન તો નથી આવતા ને છે તો ઇન્ડિયાના અને છે સૌરાષ્ટ્રના છે એમાં ક્યાં અને ઓલરેડી એને એ કર્મભૂમિ એને બનાવી છે સાહેબ હા તો બરાબર પણ એમાં એ રેગ્યુલર બબે મહિનાની વાત થઈ હતી હિસાબની પણ હિસાબ આપતા નથી એટલે જરૂરી છે કે વકીલના હિતમાં લડવું એને બીજું આ સિવાયનો અસંતોષ તમે પ્રમુખ તારેક ના બીજો કંઈ નહીં તમે આવ્યો પછી શું કરશો તારે તમે ચૂંટાઈ ગયા સમજો થોડીક વાર સુધી તો તમે શું કરશો અમે આવશું તો દર મહિને હિસાબ કરશું ચૂકવી જે હોય હિસાબ તો આપી દીધો છે ઓલરેડી તમને વાત એવી થઈ કે જ્યારે ચૂંટાણા

આજ રીતે આપણી સાથે ભરતસિંહ જાડેજા જોડાયેલા છે તો આપણે ઉપપ્રમુખ તરીકે સાહેબ અશોકભાઈ જોશી છે છેલ્લા ઘણા વર્ષો ચૂંટાઈને આવે છે હા પણ એક વર્ષથી ગયો વખતે એક ચૂંટાઈને આવ્યો હતો ખાસ કરીને ભરતભાઈ સુવાય ને એને ટેકો આપે છે તમે સામી પેનલમાં છો ના ના સામેની પેનલમાં નથી ભરતભાઈ સુવાય કે એને જાહેર ટેકો આપે ક્યાં પેનલ છે બે એમ એમને છતાં પણ એક મિત્ર તો કાર તમે ગયા ગયા વખતે પણ એક ખંભે ખંભા મિલાન ચૂંટણી લઈ હતા અમે મિત્રો બધા મિત્રો મિત્રોમાં ભલામણ જ કરે કે અમને લોકો ત્રણે ત્રણે મત આપજો

એ તો સરકાર કરશે સરકાર કરશે પણ એ તો વકીલો ઉપપ્રમુખ હોય તો જવાબદારી હોય ને

એક બારો સસનની અંદર સેક્રેટરીનું જે પદ હોય છે એ પણ એક મહત્વનું હોય છે તો આપણે એવા જીતન્દ્રભાઈ ગોસાઈ આપણે એમને પૂછ્યું કે શું લાગે છે આજનો માહોલ જોતા પરિવર્તન જરૂરી છે અને એકને એક જગ્યાએ એકને એક હોદ્દેદારો ચૂંટાતા હોય તો અન્યને પણ ચૂંટાવા જોઈએ અન્યને પણ લાભ મળવો જોઈએ અને બધાને લાભ મળે એવી અપેક્ષા રાખીએ છીએ અને બધાને સાથે રાખી અને વકીલ મંડળનું કેમ ઉજળું દેખાય સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર નહીં પણ ઓલ ઇન્ડિયા લેવલે વકીલ મંડળનું નામ કેટલું રોશન થાય એના માટે આ જરૂરી છે મનોજભાઈની કામગીરી વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવાનો પ્રશ્ન નથી કારણ કે એમની કામગીરી છે એ ઉત્કર્ષ છે એમાં કોઈ બે મત નથી પ્રમુખ તરીકેની કામગીરી ભરતભાઈ સુવાની અનન્ય છે એના માટે પણ કોઈ મત નથી અન્ય ઉમેદવારો જે પણ આવ્યા છે એ પણ એવું ઈચ્છે કે આપણે બધા પણ ટીમ વર્ક કરી અને આપણે સાથે મળી અને એક જામનગર બાર એસોસિએશનનું જે ગુજરાતની અંદર નામ છે એ નામને આપણે ઉજળું બનાવીએ વેગવંતુ બનાવીએ એવી બધાની અપેક્ષા સાથે અમે પરિવર્તન સાથે એ રીતે પરિવર્તન તમે એમ કહો છો કે આ બધા સંતોષ છે તો ચૂંટણી લડવા છે હોદ્દા માટે કોઈ લડતા નથી માત્ર સેવાની ભાવનાથી આવેલા છીએ હોદો એ તો અગાઉ પણ મેળવી ચૂક્યો છું ન્યાય ખાતાની અંદર હું જ્યારે કર્મચારી મંડળનો પ્રેસિડેન્ટ સારા માણસે તો તો કરી દીધા એનો મતલબ લોકો મત આપશે નહીં લોકો મત આપશે એમાંય ના નથી પણ પરિવર્તન ઈચ્છે છે એટલે લોકો એવું પણ ઈચ્છે છે કે નવા હોદ્દેદારો આવે કંઈક નવું થાય જામનગર બાર એસોસિએશન તમે શું નવું કરવા માગો છો જામનગર બાર એસોસિએશનની અંદર ઘણું બધું નવું કરવા જેવું છે જેમ કે ક્રિકેટ માટેની જે અમારી ટીમો બનાવવાની છે એ ઉપરાંત મહિલાઓના ઉત્કર્ષ માટે બહેનો માટે પણ ઉમેદવારી હોવી જોઈએ જેમ કે જોઈન્ટ સેક્રેટરીની એક પદ હોવું જોઈએ ટ્રેઝરરનું કે કોઈ એક પદ હોવું જોઈએ બહેનો માટે પણ હોવું જોઈએ મહિલાઓ કે જે બેનો વકીલો છે એમના માટે પણ કંઈક હોવું જોઈએ એ ઉપરાંત વકીલો માટે પણ ઘણું બધું કરવાલાયક છે જે ભરતભાઈ કરી રહ્યા છે એમાં બેન મત નથી એના વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવાને લાયક નથી પણ અમારી એવી ઈચ્છા ખરી કે અમે પણ આ પદમાં આવી અને અમે બધા સાથે રહી અને સેવા આપીએ એવી એક ભાવનાથી આવ્યો છીએ નહીં કે કોઈની ટીકા ટિપ્પણી કરવાથી કોઈનો વાદ નથી કોઈ વિવાદ નથી માત્ર આ આ પરિવાર છે અને પરિવારની સેવા કરવી એ અમારી ઉત્કંઠા બને એ અમારું પવિત્ર ફરજ બને અને એ ફરજના ભાગરૂપે અમે આની અંદર ઝંપલાવેલા છીએ લોકો બધા તમારી તમારી ઉંમર થઈ ગઈ છે મત આપશે લોકો સો ટકા એટલા માટે જે સિનિયર છે એમની કદર કરે એવું જરૂરી છે અને સિનિયરની કદર કરતું આ જામનગર બાર એસોસિએશન છે જે મારો અનુભવ કહે છે કે સિનિયરોની જ કદર કરી છે જુનિયરોને પણ ચાન્સ આપ્યો જ છે આજુ સુધી જુનિયરો પણ આવ્યા છે અને જુનિયરોએ પણ સારી કામગીરી કરી છે કોઈની ટીકા ટિપ્પણી નહીં નહીં કરી શકું અને કરીશ પણ નહીં ખાસ કરીને તમે પ્રચાર કરવા જાવ છો ત્યારે લોકો તમે તમારા વકીલો છે મંડળ છે એને શું કહેશો મતદાન તમે શું કહો છો મતદાન માટે એટલું જ કહે છે કે અમને એક તક આપો સેવાનો લાભ આપો અને આ સેવા અમે ખંતથી નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી કરી આપીએ એની અમે ખાતરી આપીએ છીએ આ રીતે તમે જોયું કે આ જે ત્રણ લોકો જે છે એ ત્રણે ત્રણ લોકો જે પૂરા નિષ્ઠાથી ચૂંટણી લડવા નીકળ્યા છે અને ખાસ કરીને હવે આના પછીની જે વાત આવશે આપણે જે સત્તાધારી પાર્ટી છે એટલે કે સત્તાધારી જે લોકો છે એવા પ્રમુખ ભરતભાઈ સુવા અશોકભાઈ જોશી અને મનોજભાઈ ઝવેરિયાને મળશું હવે જોઈએ આપણે આ લોકોની આવતીકાલે ડિસેમ્બર ચૂંટણી છે હવે આવતીકાલે કોણ કોની તરફે રહી છે જોવાનું રહેશે અમે લોકો આજે જિલ્લા ન્યાયાલય ખાતે આવ્યા છે અને ખાસ કરીને આવતીકાલે સોળ ડિસેમ્બરે બાર એસોસિએશનની એક ચૂંટણી છે અને ચૂંટણીની અંદર એક લોકશાહી ઢબે બેલેટ પેપરથી ચૂંટણીનું મતદાન થશે અને ખાસ કરીને કારોબારીની જે વાત હોય છે એમાં દસ લોકોની કારોબારી હોય છે એમાં ત્રણ મુખ્ય હોદ્દેદારો હોય છે અને પ્રમુખ તરીકે છેલ્લા આઠ વર્ષથી ભરતભાઈ સુવા સેવા કરે છે ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ જોશી છેલ્લા એક વર્ષથી સેવા કરે છે અને સેક્રેટરી તરીકે મનોજભાઈ ઝવેરી છેલ્લા આઠ વર્ષથી આ બાબતની હોદ્દો લઈ અને સેવા કરે છે તો આપણે ભરતભાઈને પૂછ્યું ભરતભાઈ તમે નવમી વખત ચૂંટણી લડવા નીકળ્યા છો અને ખાસ કરીને મતદારોની જે વાત આવે છે ખાસ કરીને વકીલ મંડળ હોશિયાર મતદારો હોય છે તમને સતત નવમી વખત ચૂંટણીમાં વિજેતા લાગે છે તમને બનશે સો ટકા બે હજાર ચૌદમાં હું સેક્રેટરી તરીકે પ્રથમ વખત બિનહરીફ ચૂંટાયો બે હજાર પંદરમાં મારી સામે ધુરંધર હરીફ ઉમેદવારો હતા એને પરાજિત કરી અને બે હજાર પંદરની અંદર મેં પ્રમુખ પદ ધારણ કર્યું ત્યારથી વકીલોના હક હિત અને સન્માન માટેના જેટલા થઈ શક્યા કે અગાઉના પચાસ વર્ષની અંદર નહોતા થયા એ તમામ કાર્યો મેં કરેલા છે એનાથી વકીલ મંડળને સંતોષ છે અગાઉ કોઈ પારદર્શક વહીવટ નહોતો જ્યારે મેં વહીવટ સંભાળ્યો ત્યારે વકીલ મંડળનું ભંડોળ એક લાખને પંચાવન હજાર હતું એ ભંડોળની અંદર દર વર્ષે મેં ચારથી પાંચ લાખ રૂપિયાનો વધારો કર્યો છે પ્રથમ વખત હું ચૂંટાણો ત્યારે બે હજાર પંદરમાં વકીલોના વેલફેર અંગે ક્યારેય કોઈએ કોઈ ચિંતા કરેલી નહોતી પહેલી વખત મેં મારા ખીચ્ચાના અગિયાર હજાર રૂપિયા આપી અને વેલફેર ફંડની સ્થાપના કરી અને એક એકાઉન્ટ અલગ ખોલાવ્યું અને આજે વેલફેર ફંડની અંદર ચૌદ લાખ રૂપિયા જેવી માતવાર રકમ છે અને જે વેલફેર ફંડના સભ્યો મૃત્યુ પામે એના પરિવારને એમાંથી ઉત્તર સહાય પંદર હજારથી શરૂ કરી હતી અને અત્યારે પાંત્રીસ હજાર રૂપિયા ચૂકવણું કરું છું પછી વકીલો કે જે જુનિયર વકીલ છે જે દસ વર્ષની અંદર પ્રેક્ટિસ કરતા હોય એની પ્રેક્ટિસ પણ એટલી બધી ના હોય અને એને જો કોઈ અકસ્માત થાય અને ગંભીર પ્રકારના ફ્રેક્ચર થયા હોય તો આજે ડિપેન્ડ હોય માત્ર વકીલાત ઉપર તો કદાચ એના પરિવારને હાહા પડી જાય કે હવે ઘર કેમ ચલાવવું સારવાર તો કદાચ સરકારી હોસ્પિટલમાં થઈ શકે પણ ત્રણ મહિના બેડ રેસ્ટ આવે અને એનો ઘર કઈ રીતે હાલે એના માટે મેં એકવીસ હજાર રૂપિયાની હું સહાય આપું છું અકસ્માત થયો હોય કોઈ પણ જુનિયર વકીલને વાહન એક્સિડન્ટ કે લોકો વકીલ છે તમે કેવા ચલાવો છો તમે કરો છો વકીલ મંડળની અંદર કોઈ પણ વસ્તુ ક્યારેય કોઈનું હાલતું નથી આ બુદ્ધિજય જેવી મંડળ છે મને પરાજિત કરવા માટેના ઘણા બધા પ્રયત્નો હરીફ જૂતો કરતા હોય છે ત્યાં સુધી એક વખત એવો બનાવ્યો એક મારા હરીફ ઉમેદવારે ચૂંટણીની સાંજે દરેક વકીલોને વિથ ફેમિલી જમણવારની પાર્ટી રાખેલી હતી અને અગાઉથી ઇન્વિટેશન આપી દીધું હતું વકીલ મિત્રો રાજી ખુશીથી હોંશે હોંશે જમણવાર કરી આવ્યા અને એ મિત્ર જ્યારે મારી સામે સવારે એનું મત ચાલુ થયા હજી પેટી ખુલી ત્યારે મારા હરીફ મિત્રને માત્ર એકસો બાવીસ મત હતા આ લોકોનું કહેવા નામ છે ખાસ પ્રમુખ જે ઊભા છે વિક્રમસિંહ એમણે એમ કીધું કે તમે હિસાબ બરાબર નથી આપતા અત્યાર સુધીમાં જે મેં હિસાબ મૂક્યા છે એમાં પાંચ પૈસાની ભૂલ ક્યારેય કોઈ વકીલે કાઢેલી નથી અને હિસાબ છે મંથ વાઇઝ અપ ટુ ડેટ એ લોકો દર વર્ષે જે હિસાબ મુકાવવાના હોય ડિસેમ્બર મહિનામાં એ દર વખતે ચૂંટણી પહેલા મારે હિસાબ મુકાવવાની પ્રથા છે અને એ પ્રમાણે અગાઉ હિસાબ મૂકવામાં આવે ત્યાર પછી ઇલેક્શન ઇલેક્શનની મિટિંગ થાય બે દિવસ બધા હિસાબ જોઈ લઈએ એમાં કાંઈ ભૂલ હોય તો અમને કહી શકે પણ હજી સુધીમાં કોઈએ હિસાબમાં ભૂલ કરી નથી એક લાખ પંચાવન હજારમાંથી એકત્રીસ લાખ ત્રેસઠ હજાર રૂપિયા સુધી ભંડોળ પહોંચાડ્યું આટલી યોજનાઓ બનાવી આટલી સહાયો આપું છું અને ત્રણ એકાઉન્ટ જ્યારે એક જ એકાઉન્ટ હતું જામનગર બારનું માત્ર બાર એસોસિએશનનું એમાં અત્યારે ત્રણ એકાઉન્ટ છે સ્પોર્ટ અને કલ્ચર ફંડ એમાં હું ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડું છું દર વર્ષે અને ગામની અંદર જે અમારા ક્લાયન્ટ હોય જે મિત્રો એની પાસેથી બેનર્સ ઉઘરાવી અને ટોટલ ખર્ચો એમાંથી અમે બાદ કરીને જે કાંઈ પૈસા વધે એ અમે સ્પોર્ટ ફંડ સ્પોર્ટ એન્ડ કલ્ચર ફંડ છે વકીલોનું મેં અલગ ખોલાયું છે અત્યારે ઉમેદવાર પ્રમુખ સામે એ કેમ તમારું આ સ્થાનિક સ્ટેશન પણ નથી સ્થાનિક તમે અહીં રહેવાસી નથી મારું બાપડાનું ગામ અમારા બાપડાનું ગામ જામ કલ્યાણપુર તાલુકાનું ગુરગટ અમારા વડવા ઉપલેટા રહેવા ગયેલા જૂનાગઢની અંદર મેં એલ બીનો અભ્યાસ પૂર્ણ કરી અને વકીલાતની શરૂઆત મેં જામનગર મુકામે ઓગણીસો ને પંચાણુંની અંદર વી એચ કનારા સાહેબ સાથે કરી અને આજની તારીખે જામનગરની અંદર મારા મકાન છે મારી ઓફિસ છે અને હું અહીં રેગ્યુલર પ્રેક્ટિસ કરું છું પણ મારા હરીફ જૂથો પાસે મને ખરાબ ચિત્રો માટેનું કોઈ જ કારણ નથી અત્યાર સુધીમાં કોઈ હિસાબમાં ભૂલ નથી કાઢી હઈ નથી કોઈ કામની અંદર ખામી બતાવી હઈ ગયા નથી કોઈ એવું બન્યું કે કોઈ વકીલનું ક્યારેય પણ જરૂર પડ્યું હોય ને અડધી રાતે સુવા હોય ફોન ના ઉપાડ્યો હોય એવું ક્યારેય બન્યું નથી એટલે મારી કોઈ માઇનસ પોઈન્ટ ગોતી હ એમ નથી એટલે પછી જે મનગડત રીતે પોતાના મનની અંદર જે વિચારો પેદા થાય એ વિચારોને પેદા કરે પણ એ વકીલ છે એ બધા દરેકને દરેક ઓળખે છે અને આપણું ધારકા ચૂંટણીમાં તમે જીતી જાઓ તો આગળનો વિઝન શું છે કે લોકોને કંઈક નવું નવું જોઈએ છે બારા દર વર્ષે નવા નવા કામો થતા જ હોય છે અલગ અલગ કાર્યક્રમો હું કરું છું આજે ગયો વર્ષ એમાં તમે આપણે નવ કામ અત્યારે ચાલુ છે ગયા વર્ષે બાવીસ બાવીસ અત્યારે ચાલુ છે ને એમાં બે હજાર બાવીસની અંદર અમારા જે રૂટિન કામ થતા હોય કે ભાઈ રાષ્ટ્રીય તહેવાર છે એને ધામધૂમથી ઉજવ્યું પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી નો જે કાર્યક્રમ છે એમે ધામધૂમથી એની ઉજવણી જે કરવાની હોય તો થતી જોઈએ એમાં કંઈ નવું નથી વકીલોને માટે બે પ્રવાસનું આયોજન કરીએ અલગ અલગ જગ્યાએ વકીલોને અને જજ સાહેબોને લઈ જઈએ એ જે અગાઉ એક જ પ્રવાસ થતો હોય લોકોના વકીલોના હિતમાં શું એમ વકીલાના હિત માટે અદ્યતન લાઇબ્રેરીનું ઓપનિંગ કર્યું અને અદ્યતન ઈ લાઇબ્રેરીની શરૂઆત કરાવ્યા વર્ષે બીજું કે અત્યાર સુધીની અંદર ક્યારેય નહોતું થયું અગાઉ અહીંયા વકીલ મિત્રો એક વકીલ મંડળ પરિવાર છે એના દીકરા ભણતા હોય દસમા અને બારમામાં એમાં જે ફર્સ્ટ ક્લાસ માર્ક્સ એનાથી ઉપર માર્ક્સ લઈને આવ્યા હોય એ વકીલના સંતાનોને એમ લાગવું છે કે મારા મા બાપ જે પ્રેક્ટિસ કરવા જાય છે વકીલાત કરવા જાય છે એ એક પરિવાર છે એના સંતાનોના પ્રોત્સાહિત કરવા માટે એના સન્માનનો કાર્યક્રમ અને બધા એને પ્રમાણપત્ર આપી વકીલ મંડળની અંદર બોલાવી અને એનો સન્માનનો કાર્યક્રમ ગોઠવો અને એને એ રીતે પ્રોત્સાહિત કરેલા બીજું જ્યુડિશરીની અંદર અમારા અહીં જામનગરનીથી જે ત્રણ ચાર છોકરા પાસ થયા એના માટે અમે ક્લાસીસ રેગ્યુલર ચલાવ્યા હતા જજોને રોજ અમે એને ભણાવવા માટે બોલાવતા સિનિયર વકીલોને બોલાવતા એમાં અમારી આખી ટીમ કાર્યરત રહેતી અને અમને સારું રિઝલ્ટ મળ્યું ચાર છોકરા એમાંથી પાસ થયા અને એને પણ પ્રોત્સાહિત કર્યા એને સન્માનિત કરવાનો કાર્યક્રમ વકીલ મંડળની અંદર ગોઠવો અને વકીલોની મંડળની અંદર જે ઉનાળાની અંદર ભયંકર ગરમી પડતી હોય એટલે એસી નાખવા માટે અમે વકીલ મંડળના પૈસેથી પણ એસી નાખવા તૈયાર હતા પણ એના માટે દાતા મેળવા દરેક વકીલ મંડળની અંદર એસી નાખવા માટે અમારા વકીલ સિનિયર વકીલ શ્રી નટુભાઈ બદ્યાણીએ મને એમ કીધું કે સાહેબ તમે એટલું સારું કામ કરો છો એસી મારા તરફથી એટલે એના અનુસંધાને અમે જે કાચના ડોર નાખી દીધા છે હવે બારીઓનું કામ બારી બને છે અને ટૂંક સમયની અંદર વકીલોને ઉનાળામાં ગરમી ન થાય અને સારી ફેસિલિટી મળે એટલે દરેક વકીલ મંડળની અંદર હું એસીની સુવિધા પ્રોવાઈડ કરવાનો છું એટલે જેટલા થઈ શક્યા એટલા પોઝિટિવ કામ અમે કરતા જ આવ્યા છીએ અને કરતા રહેશું અને એમાં વકીલોને મારી પર પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે કે જ્યાં સુધી સુવાભાઈ છે ત્યાં સુધી કેટલા મતે તમે જીતશો મારો અંદાજ એવો છે અહીંયા ડિપોઝિટ ની જે દઈએ ને એનો અમે સાંજે જમાડવાર કરી નાખીએ છીએ

એટલે દરેક વકીલ મિત્રો છે એ અમારા પોઝિટિવ વર્ક ને ધ્યાને લઈ અને મને ચૂંટશે એવી મારી આશા છે ભરત સેમ કઈ પરિવર્તન આવશે સાહેબ હવે આ તો વકીલ મંડળના નવસો ઉમેદવારો મતદારો છે એ નક્કી કરશે હવે અત્યારે તો હું કઈ સીધી વધારે કહેવાય હું સપનું તમે જોયું હું એમ કહું છું કે હું જીતીશ સાહેબ સારા મતોથી થી આજ રીતે આપણી સાથે મનોજભાઈ ઝવેરી આપણી સાથે જોડાયેલા છે સેક્રેટરી મનોજભાઈ છેલ્લા આઠ વર્ષથી સેવા આપે છે આપણે એમને પૂછું સાહેબ તમને શું લાગે છેલ્લા આઠ વર્ષથી તમે પણ આમાં સંકળાયેલા છો મેં પ્રથમ બે હજાર દસની અંદર હું ખજાનજી તરીકે જામનગર વકીલ મંડળમાં મેં સેવા આપેલી બે હજાર દસ બે હજાર અગિયાર બે હજાર તેર અને બે હજાર અઢારની અંદર મેં ખજાનજી તરીકે મેં સેવા આપેલી છે માનદ સેવા એ દરમિયાન મેં મા પ્રમુખ સાહેબની સૂચનાથી દર વખતે અમે ટ્રાન્સપરન્ટ હિસાબ અમે વકીલ મંડળમાં પહેલાં ક્યારેય મૂકાતો ન તો અમે મૂકેલો છે એ ઉપરાંત જે કોઈ પણ અમને વકીલોના જે કોઈ પ્રશ્નો નાના મોટા મને બે હજાર ઓગણીસથી અમને મને સેક્રેટરી તરીકે હું છું અને છેલ્લા ચાર વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું એ દરમિયાન મેં વકીલોના નાના મોટા કોઈપણ પ્રશ્નો માટે હંમેશ સાથે રહી બધા પ્રશ્નોનું નિરાકરણ લેવા માટે પૂરા પ્રયત્ન કરેલા છે કોરોનાની મહામારીની અંદર પણ પ્રમુખ સાહેબની સૂચનાથી અમે જે કોઈ સાહેબ તો રહેતા હતા વકીલોડા નહીં નહીં અહીં અમારી સાથે જ હતા હંમેશા ઉપરાત હતા અમારી પંદર જણાની ટીમ પ્રમુખ સાહેબે અમે નક્કી કરેલી હતી અંદર અમે પ્રમુખ સાહેબના નેજા હેઠળ પંદર વકીલોની અમે એક સિનિયર વકીલોની એક ટીમ બનાવેલી એ ટીમની અંદર જે કોઈ વકીલોને જરૂરિયાત હોય એ કોઈ પણ વકીલને મેસેજ કરી એ અમુને જાણ કરતા અમે એની પંદર જણા વચ્ચેની એની અંદર ઓનલાઈન જે કહે છે વિડીયો કોન્ફરન્સથી અમે બધા ભેગા થઈ એનો નિર્ણય લઈ અમે જે તે વકીલને દરેક પ્રકારની મદદ કરવા માટે હર હંમેશ અમે તૈયાર રહેલા એ ઉપરાંત પણ અમે જે ઈ લાઇબ્રેરીની અમારી હતી લાઇબ્રેરી અમે અપડેટ કરાવેલી છે અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ અમે જે કોઈ જજમેન્ટ્સ છે એ જે પ્રીવી કાઉન્સિલના વખતથી જે કાંઈ અત્યારે જજમેન્ટ છે ફર્ધર અત્યારે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ સુધીના અમે જજમેન્ટ્સ બધા અમે બધા વકીલોને સિવિલ ક્રિમિનલ તરફ દરેક પ્રકારના એ પૂરા પાડવા માટેના અમે કર્યા છે બાર અને બેન્ચ વચ્ચે એ કોઓર્ડિનેશન રે જે કંઈ કોર્ટ કાર્યવાહી છે બહુ સારી રીતે ચાલે એ માટે પણ અમે ખૂબ જ પ્રયત્ન કર્યા છે સ્પોર્ટ્સ ફંડ માટે પણ અમે અમે મેચો રમાડી પ્રમુખ સાહેબે હર વર્ષ બહારથી જે કોઈ છે એની પાસેથી અમે એને ઇન્વાઇટ કરી અમે જે મહેમાનોને અમે અમારી પાસેથી એનું મોટું ફંડ કર્યું છે તો ઠીક છે ભૂતકાળથી હવે વર્તમાન શું આગળ શું કરવા માગ હજી પણ જે કોઈ વકીલોના જે કોઈ મારે આ જે ટીમ જે મને અમને મળી હોય એ પ્રમુખ સાહેબના અધ્યક્ષતાને હોય છે અને એ બધાની વચ્ચે કોર્ડિનેશન કરી એ કામનું બરાબર વેચણી કરી એ કામ અમારે વકીલો પાસે નાના મોટા જે કોઈ પ્રશ્નો હોય એનું અમારે નિરાકરણ કરાવવાનું હોય છે ઉપરાંત બાર કાઉન્સિલની જે કોઈ પણ સૂચના આવે એ સૂચનાઓનું પણ અમારે એને ફોલોઅપ કરાવવાનું હોય છે એ ફોલોઅપ પણ હું સમય સમય ઉપર લઉં છું એની જે કોઈ સૂચના હોય છે એ પ્રમાણે અમે આ ઇલેક્શન હોય કે જે કોઈ હોય વકીલોના પ્રશ્નો હોય એના માટેની જે કોઈ સૂચના મળે એ અમે કરતા હોઈએ છીએ ની તમને એવું લાગે છે કે આવતીકાલે જે મતદાન થવાનું ચૂંટાઈ જશો જરૂરથી મને પૂરો વિશ્વાસ લોકો પરિવર્તન ઈચ્છે છે કારણ કે છેલ્લા આઠ વર્ષથી તમે આવો છો જરૂર મને મને મારા બધા ભાઈઓ ઉપર મને પૂરો વિશ્વાસ છે મેં હંમેશા મારા ફાધર છે એ પણ વકીલ તરીકે હતા હું અને તેઓએ પણ મારી ઓફિસ છે એ નેવું વર્ષથી છે મારા દાદા પણ વકીલ હતા પણ મોકો બીજા આપો સમય આવશે એ પણ સમય હશે મને ઈચ્છે છે મેં આ વર્ષે એક નક્કી કર્યું છે અને મારું એક એક સપનું છે કે અમે જામનગરની અંદર એક બાર અને જે સિનિયર વકીલો કે જે એક્સપર્ટ્સ હોય એ એક્સપર્ટ્સને બોલાવીને અમે એક સેમિનાર કરવા માંગીએ છે જે ફોરેન્સિક ઉપર હોય લો ઉપર હોય ડીએનએ ઉપર હોય એવા જુદા જુદા જે કોઈ જે ફેક ફૅકલ્ટીઝને એક્સપર્ટને અમે બોલાવી એ ફેકલ્ટિઝને લો બોલાવી લો સેમિનાર કરી એનું એક મારું સપનું છે હું એટલા માટે ઊભો છું એક વખત મારી આ એક વખત હું હોદ્દેદાર તરીકે રહી આ કાર્ય બે હજાર બાવીસ ત્રેવીસમાં પૂરું થઈ જશે હું એમાં આ જે છે એની અંદર એક મોટું ફંડની બહુ જરૂર પડતી હોય છે અને એમાં બાર કાઉન્સિલની સેન્કશન જરૂરી હોય છે બાર કાઉન્સિલ જે કોઈ જ્યાં જરૂરી અમને સેન્કશન કરશે તો એ જરૂરથી અમે આ વર્ષે પાર પાડશું અને અમે પૂરી પાડશું એટલે વિનિંગ થઈ જશો એ નક્કી છે મેં જ્યારે વચ્ચે પણ હું જ્યારે બે હજાર ચૌદમાં કે જ્યારે નહોતો ત્યારે પણ મેં વકીલ મંડળના કોઈ પણ કાર્યો હોય એની જે કોઈ નાના મોટા ફંક્શન હોય એની અંદર પણ હું હોઉં નહીં તો પણ મેં એની અંદર કામ કર્યું છે અને મારાથી મેં એટલું જ વિચાર્યું છે કે આપણે વકીલોને સાથે રહીને જે કાંઈ મદદરૂપ થઈ શકે મારા ભાઈઓ છે અને મારે હું જે ફિલ્ડમાં છું એ ફિલ્ડને મારાથી જે કાંઈ સારું આપી શકાય એ હું આપવા માટે પૂરો પ્રયત્ન કરું છું એટલે આ રીતે તમે જોયું કે આ ત્રણે ત્રણ સિનિયર લોકો છે ખાસ કરીને ભરતભાઈ સુવા અશોકભાઈ જોશી અને મનોજભાઈ ઝવેરી આની અંદર બાર એસોસિએટની અંદર કુલ મતદારોની વાત કરતો આઠસો એકાશી મતદારો છે આની અંદર અને ખાસ કરીને જામનગર વકીલોની વાત કરીએ એડવોકેટની વાત કરીએ તો ચૌદસોથી વધારે વકીલો છે પણ મતદાર યાદીમાં માત્ર આઠસો એકાશી હોય છે કારણ કે એની જે પ્રોસેસ હોય એ પ્રોસેસ કરવામાં અમુક લોકો ઉણા ઉતરાવો એટલે આઠસો એકાશી મતદારો છે અને આઠસો એકાશી મતદારો છે જે આવતીકાલે બેલેટ પેપરથી આ લોકોને મતદાન કરશે અને જોઈએ આ બંને લોકો જે લોકો ઊભા છે ચૂંટણીની અંદર જોઈએ હવે આની અંદર કોણ વિનર થાય છે